લોકસભા ચૂંટણીના પડઘમ છે તે સંભળાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી 195 મૂર્તિયા છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ 15 ઉમેદવાર છે તેના નામની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને આ 15 ઉમેદવારમાંથી એક ઉમેદવાર એવા છે કે જેની ટિકિટ કપાઈ છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા. હવે મોહન કુંડારિયાની જ્યારે ટિકિટ કપાઈ છે ત્યારે તેમણે કટાક્ષ કર્યો છે. શું કહ્યું છે મોહન કુંડારિયાએ સાંભળો. પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક દાંતમાંથી રમકડું લે નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. રાજકોટ લોકસભાની બેઠક પરથી બબ્બે વખત ચૂંટણી લડી જીત મેળવેલા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું છે. કુંડારિયાએ લોકસભાની ટિકિટ નથી મળી ત્યારે મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે આ સમયે તેમણે લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ માં સમાન છે અને નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈને નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આ રીતે કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું હતું. સાંભળો મોહન કુંડારિયાએ શું કહ્યું તે. આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે. તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે. મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને 8 હું ચૂંટણી લડ્યો છું અને દરેક વખતે જીતો છું. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક દાંતમાંથી રમકડું લે નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. તો મને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે. અત્યારે અહીં સવાલ એ છે કે શું લોકસભાની ટિકિટ એ રમકડું છે અને પરસોત્તમ રૂપાલા શું નાનું બાળક છે? જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ભાજપ તરફથી કે પછી પરસોત્તમ રૂપાલા તરફથી આ નિવેદનને લઈને કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક. મોહન કુંડારિયાના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.